રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા બેઠકો માટે બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે તો મતદારોએ તેમના પસંદગીના વિધાનસભા પ્રતિનિધિ માટે પોતાનો નિર્ણય ઈવીએમમાં કેદ કરી દીધો છે અને તમામ ઉમેદવારોને ભાવિક હવે આગામી ગુરુવારે ખુલશે તો રાજ્ય તમામ બેઠકોની તારીખ આઠ ના રોજ એકસાથે સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારે મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક બેસઠ મોરબી અને માળિયામાં છાસઠ ટકારા પડકારી અને તેમજ સડસઠ વાંકનારે કુવાડામાં એમ ત્રણેક બેઠકોમાં ગણતરી એક સાથે મોરબી હળવદ રોડ ઉપર ઘૂંટુ ગામ નજીક આવેલા ગવર્મેન્ટ કોલેજ ખાતે થશે તો આપને જણાવી દઈએ કે ગુરુવારે યોજનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવા દેવામાં આવી છે તો બીજા તરફ ઈવીએમની સુરક્ષા માટે સ્ટોરિંગ રૂમ બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે તો મતગણતરી સવારે આઠ વાગ્યા શરૂ થશે અને પ્રથમ રાઉન્ડમાં 20 થી 25 મિનિટ જેટલો સમય લાગશે તો જ્યારે બાકીના રાઉન્ડમાં સમય ઘટે તેવી શક્યતા છે પહેલા પોસ્ટલ બેલેટ અને દિવ્યાંગ મતદારોએ આપેલા બેલેટની ગણતરી કરાશે અને બાદમાં ઈવીએમમાં કેદ મતની ગણતરી સામાન્ય રીતે શરૂ કરવામાં આવશે તો આપને જણાવી દઈએ કે જ્યારે ગણતરીની વાત કરીએ તો બેલેટમાં

પર બેઠક ની વાત કરીએ તો ત્યારે મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક પેસઠ મોરબી માળિયા છાસઠ ટકારા પારધી અને સડસઠ વાંકા વાંકાનેર કુ કુવાડવા અને એમ ત્રણેક બેઠકની ગણતરી એક સાથે મોરબી હળવદ રોડ ઉપર ઘૂંટુ ગામ નજીક આવેલા ગવર્મેન્ટ કોલેજ ખાતે થશે તો ગુરુવારે યોજનારી મતગણતરી માટે તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે બીજા તરફ ઈવીએમની સુરક્ષા માટે સ્ટોરિંગ રૂમ બહાર સુરક્ષા કડક રહી દેવામાં આવી છે તો મતગણતરી સવારે આઠ વાગ્યા શરૂ થશે અને